ગુજરાતી ટોક ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો. દિવાળીબેન ભીલ એટલે ગુજરાતી કોયલ, જેમણે ગુજરાતી ફિલ્મોને અને ગુજરાતને અનેક લોકપ્રિય ગીતોની ભેટ આપી છે. આજે આપણે જણાવીશું એમના જીવન વિશે. દિવાળીબેન ભીલ લોકપ્રિય જ્ઞાત કલાકાર બન્યા. એ વાત તમે નહીં જાણતા હો કે તે નાની ઉંમરે નહીં પણ ખૂબ જ મોટી ઉંમરે સંગીત દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તો દિવાળીબેન ભીલ વિશે જાણીએ ત્યારે અંગત જીવન અને સંગીત અભિનયથી માહિતગાર થઈએ. દિવાળીબેન ભીલનો જન્મ અમરેલી જિલ્લાના ધારી તાલુકા દણખલિયા ગામમાં થયો હતો. તેમની મૂળ અટક લાઠિયા હતી. માતાથી પ્રેરિત થઈને તેમણે નાની ઉંમરે પરંપરાગત ગરબા ગીતો ગાવાનું શરૂ કર્યું હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ અધૂરું છોડ્યું હતું. 9 વર્ષની ઉંમરે પિતા જૂનાગઢ રેલવેમાં નોકરી મળવાથી એમની સાથે જૂનાગઢમાં આવ્યા. 9 વર્ષની ઉંમરે રાજકોટમાં તેમના લગ્ન થયા હતા, પરંતુ મતભેદોના કારણે એમના લગ્ન જીવન ફક્ત 2 દિવસ જ ટક્યું હતું. તેમણે ફરી ક્યારે લગ્ન કર્યા નહીં. 20 વર્ષની આસપાસ તેમને એક હોસ્પિટલમાં નોકરી મળી અને 10 વર્ષ સુધી ત્યાં કામ કર્યું. બાદમાં તેમણે જૂનાગઢ પબ્લિક હોસ્પિટલના નર્સિંગ ક્વાર્ટર્સમાં ઘરેલુ સહાયક રસોઈ બનાવનાર તરીકે કામ કર્યું હતું. 1964માં ગુજરાતી લોકગાયક હેમુ ગઢવીએ તેમને જૂનાગઢની વણઝારી ચોકમાં ગરબી ગાતા જોયા અને તેમની પ્રતિભાને પારખી આકાશવાણી રાજકોટ ખાતે તેમનું પહેલું રેકોર્ડિંગ ગોઠવ્યું હતું. એ માટે એમને 5 રૂપિયાનું મહેનતાણું આપવામાં આવ્યું હતું. સામાજિક કાર્યરત રતુભાઈ અદાણી તેમને દિલ્હી લઈ ગયા હતા, જ્યાં તેમણે લોક સંગીત મહોત્સવમાં પ્રથમ ઇનામ જીત્યું હતું. સંગીતકાર કલ્યાણજી મુંબઈમાં જીવન સંગીત કાર્યક્રમ દરમિયાન તેમણે સાંભળ્યા અને તેમણે ગુજરાતી ફિલ્મોમાં પાશ્ચય ગાયિકા તરીકે ગાવાનું આમંત્રણ આપ્યું હતું. જેસલ તોરર 1971 તેમની પ્રથમ ફિલ્મ હતી અને આ ફિલ્મ ગીત પાપ તારું પ્રકાશ જાડેકર ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. તેમણે લોકગીતોના કાર્યક્રમ માટે ભારત અને વિદેશથી મુસાફરી કરી હતી. પ્રાણલાલ વ્યાસ સાથે એમણે ઘણા સ્ટેજ કાર્યક્રમ કરેલો હતો. દિવાળીબેન સંગીતમાં કોઈ ઔપચારિક શિક્ષણ મેળવ્યું ન હતું. તેમણે ગરબા ભજન અને ગુજરાતી ફિલ્મમાં મોટા ગીતો ગાયા હતા અને તેની ઓડિયો કેસેટ પણ બહાર પાડી હતી. 2001માં બહાર પડેલ સંગીત આલ્બમ મનના મંજીરો દ્વારા તેમને લોકપ્રિયતા મળી હતી. અન્ય કેટલાક નોંધપાત્ર ગીતો હતા, જેમણે હેમુ ગઢવી, લાખા ગઢવી, ઇસ્માઇલ વાલેરા, વાલજીભાઈ ગજ્જર, કરશન સાગઠિયા, પ્રફુલ દવે, ભીખુદાન ગઢવી, દમયંતી બરડાઈ, મુરલી મેઘાણી અને આનંદકુમાર જેવા અનેક સંગીતકારો અને ગાયકો સાથે કામ કર્યું હતું. લંડનની ગુજરાતી સોસાયટીએ તેમની મુલાકાત દરમિયાન તેમનું સન્માન કર્યું હતું. 1990માં એમને ભારત સરકાર 4th સર્વોચ્ચ પુરસ્કાર પ્રજ્ઞશ્રી દ્વારા સન્માન વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારે તેમને ગુજરાતનો ગૌરવ પુરસ્કાર એનાયત કર્યો હતો. 19 મે 2016ના રોજ લાંબી બીમારીને કારણે તેમનું મૃત્યુ થયું હતું. એક સત્ય છે કે દિવાળીબેન ભીલ જેવું કોઈ હજુ સુધી કલાકાર નથી બની શક્યો અને એમની ખોટ સદાય રહેશે ગુજરાતી સિનેમાને અને ગુજરાતી લોકોને. તો દિવાળીબેન ભીલે ખૂબ જ સંઘર્ષમય જીવન જીવ્યું છે અને એમને ગુજરાતી સિનેમામાં ખૂબ સારું એવું યોગદાન આપ્યું છે. એમના ગીતો આજ પણ લોકોના દિલોમાં રાજ કરે છે. એમને ખૂબ જ સારો એવો લતા મંગેશકર જેવો અવાજ હતો અને ખૂબ જ એમના સારા ગીતો ગાયા છે. તો મિત્રો, આ હતો દિવાળીબેન ભીલના ઉપર વિડીયો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાતી ટોકને. મળીશું નવા વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.